એકલવ્યનું સમર્પણ. એકલવ્ય એક જુવાન છોકરો હતો. એ પોતાની કોમ સાથે એક જંગલમાં રહેતો હતો. એના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું સક્ષમ ધનુર્ધારી બનવું. એને ગુરુ દ્રોણાચાર્યનું શિષ્ય બનવું હતું. જ્યારે એને ગુરુ દ્રોણાચાર્યને પૂછ્યું તો ગુરુએ એને ના પાડી દીધી, કારણ કે એ નીચી કોમનો હતો. પણ એકલવ્ય હિંમત ના હાર્યો. એને ગુરુની એક પ્રતિમા બનાવી અને એની સામે જ ધનુર્ધારીનો વિદ્યાભ્યાસ શરૂ કર્યો. થોડા દિવસમાં તો એકલવ્ય એક ખૂબ જ સક્ષમ ધનુર્ધારી બની ગયો. ગુરુ દ્રોણાચાર્યએ જ્યારે જોયું ત્યારે એમને ખૂબ ચિંતા થઈ, કારણ કે એ એકલવ્યને પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય અર્જુનથી વધારે સક્ષમ નહોતા જોવા માંગતા. એટલા માટે એણે એકલવ્યને પોતાની પાસે બોલાવ્યો અને એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા માટે એના જમણા હાથનો અંગૂઠો માંગ્યો. એકલવ્યએ એક પણ વખત વિચાર ના કર્યો અને પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણામાં આપી દીધો. એ પછી એકલવ્ય સક્ષમ ધનુર્ધારી તો ના બની શક્યો, પણ હા, આજ સુધી એ પોતાની ગુરુ દક્ષિણા માટે ખૂબ જ જાણીતો છે. બોધ: આપણે હંમેશા આપણા ગુરુજનોનો આદર કરવો જોઈએ.